चमोसरना पूर्व धारासभ्य संजय सोलंकी द्वारा मीठाना अगर द्वारा करायेल दबाण दूर करी काम बंद करावा कलेक्टर ने रजूआत कराई। चमोसरना पूर्व धारासभ्य संजय सोलंकी द्वारा मीठाना अगर द्वारा करायेल दबाण दूर करी काम बंद करावा बाबते जिला कलेक्टर ने लिखित रजूआत करवामां आवी। चमोसरना पूर्व धारासभ्य संजय सोलंकी ए जिला कलेक्टर ने करेल लिखित रजूआत में जणाव्युं के टंकारी गामे ब्लॉक नंबर 2425 ने अंदर आवेल मीठाना अगरो केटलाक समयथी बंद हता, ज्यां अचानक 15 दिवसथी काम चालू करवामां आव्युं छे। आ अगरोनी मुदत पूरी थई गयेल होय रिन्यू नहीं करवा माटे टंकारी ग्राम पंचायतनी सामान्य सभामां ठराव करी मांगणी करवामां આવી હતી। આ અગરોમાં સવિતાબેન અશોકભાઈ હાલમાં હયાત છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। હાલમાં દબાણ કરવા આવેલ હોય ના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ છે। અગરનું કામ હાલમાં શરૂ કરવામાં આવેલ છે તો તેના માલિક કોણ છે, અગાઉના સમયમાં કેટલું ઉત્પાદન થયેલ છે અને કેટલી રોયલ્ટી ચૂકવવામાં આવેલ છે અને તે અંગે તાકીદે તપાસ કરીને રોકવામાં આવે, કારણ કે તેઓ જમીન લે વેચનો ધંધો પણ કરે છે અને સ્થાનિક લોકો સાથે દાદાગીરી પણ કરે છે, તેમજ સ્થળ ઉપર પણ કોઈ જવાબદાર વ્યક્તિ ઉપર હાજર હોતા નથી, તેથી કોઈ જમીનનો કબજો લઈ ગેરકાયદેસર દબાણ કરે તો તાકીદે આ કામ બંધ કરાવવામાં આવે। નામ આપકા? સુલેમાન। સુલેમાન, કિતના ટાઈમ સે યહાં પે રહેતે? ઇધર તો બહોત ટાઈમ હો ગયા। ये अभी जो ये सब खोद रहे हैं ये अग्गर वाले, ये कितने टाइम से चालू हुआ है यहाँ सब? ये तो अभी ये पीछे बंद हो गया था, अभी ये साल चालू कर दिया। कितने टाइम से बंद था? अभी तो 3-4 वर्ष हो गया बंद हो गया था। बंद हो गया था हाँ, और अभी सबने चालू किया है? हाँ अभी सब चालू हुआ, अभी एक महीना हुआ, 15 दिवस महीना हो गया। ये सब जमीन खोदा है और ये सब जो पारा मारा लगाया है वो अभी लगाया? अभी अभी लगाया, अभी पहले पीछे सब खत्म हो गया था। हाँ कुछ नहीं, हमारा ढोर इधर जाते थे आते थे, अभी दूर जाना आना बंद हो गया होगा ना? बंद हो गया, इधर सीधा पानी हो गया। किसका है ये अगर ऐसा पता है? ये तो कोई इधर है मलीर का कोई है। क्या नाम है? सुल्तान भाई का ऐसा नाम है। अभी सुल्तान भाई है का और दूसरा है अल्लाह जाने, को पता नहीं हमारा। जंबोसर तालुकाना टंकारी गामे किला केशमो द्वारा ब्लॉक नंबर 2425 अंदर 1000 एकर जेटली जमीन अंदर गैरकायदेसर दबाण करीने छेल्ला 15 दिवस अंदर કયા કારણોસર, કયા હેતુ માટે, મીઠાનો ઉદ્યોગ માટે કે મચ્છી માટે કે કોઈ કારણોસર એમને એ જમીનોની અંદર ગેરકાયદેસર રીતે પાણી રીબીનો કનેક્શન પણ ગેરકાયદેસર છે, ડાયરેક્ટ લીધેલો છે અને 1000 ટન પાણી ત્યાં નાખી દીધેલું છે, એનો હેતુ શું છે? આજે અમારા ગામને પાણીનો નિકાલ જે છે બધો આખા ગામનો પાણીનો નિકાલ એ નિકાલ પણ બંધ કરી દીધેલો છે, અમારી હિન્દુ ધર્મની આસ્થા છે ત્યાં ખતીદાદનું મંદિર છે એ પણ કીધા ગામના લોકો આવીને મને જાણકારી આ મંદિર પણ અંદર લેવા દીધેલું છે, તો અમારી કલેક્ટર સાહેબને પ્રાંત અધિકારીને પણ આ બાબતે કાલ મેં ધ્યાન દોરેલું, 5 દિન સુધી ત્યાં કોઈ માણસ આજે પણ નથી પહોંચ્યો। આટલી ગંભીર બાબતે 1000 એકર જેટલી જમીન અંદર જ્યારે દબાણ કરતા હોય ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબ આ બાબતે આપણા માધ્યમથી ધ્યાન દોરું છું, આપણે જે ફોટા રિલીઝ કર્યા છે સરકારની અંદર પણ આ બાબતે હું આવનારા દિવસોની અંદર જવાનો છે અને રજૂઆત કરવાનો છે। આવા ઇસમો દ્વારા સરકારની રેમ છે, અધિકારીની રેમ છે અથવા કોની રેમ છે, કોઈ મંજૂરી આપેલી છે? એ મંજૂરી મને ગ્રામ પંચાયતમાં કોઈ જાતનો રેકોર્ડ પણ નથી કે ભાઈ આ કામ કરે છે અથવા કોઈ પણ મળવા પણ નથી આવેલું, એટલે આ બાબતે ગંભીરતા લઈને આવનાર દિવસો કોઈ બાબત ગંભીર ન બને, સરકારની જવાબદારી છે, ખેડૂતોને કોઈ પણ નુકસાન થશે અથવા ગામને નુકસાન થશે આપશ્રીની જવાબદારી રહેશે।